એવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આ શેર મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું આજે મિત્રો વાત કરીશું ધોરણ દસમાં આપણી મિત્રો જે નવી પ્રયોગ પોથી આપવામાં આવેલી છે જેમાં વિદ્યાર્થી મિત્રો વિજ્ઞાનનો પ્રયોગ નંબર છનું આપણે સચોટ સંપૂર્ણ અને સાચું સોલ્યુશન આજે આ વિડીયોમાં કરવાના છીએ ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં ખાસ ચેનલમાં તમે નવા આવેલા હશો તો મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા જેથી કરી અમે તમારા સુધી ધોરણ દસના તમામ વિડીયોનું સોલ્યુશન ઝડપથી મોકલી શક પ્રયોગ નંબર છની વાત કરીશું જેનો મિત્રો હેતુ છે એસિડ બેડ વચ્ચે થતી તટસ્થિકરણની પ્રક્રિયાનો અભ્યાસ કરવો હવે આ વિદ્યાર્થી મિત્રો પ્રયોગની અંદર તમારે જરૂરી સાધનોમાં પડશે સ્ટેન બ્યુરેટ સ્ટોપકોક અને બીકરની તમારે આ પદાર્થ માટે જરૂરી પદાર્થો જરૂર પડશે નું દ્રાવણ એનએ નું દ્રાવણ અને સૂચક તો તેમાં ફિનોલ્ફેલી જરૂરી રહેશે વિદ્યાર્થી મિત્રો અહીંયા સરસ મજાની આકૃતિ સહિત તમને નામ નિર્દેશ આકૃતિ જે આપેલી છે તેમાં તે તમારે આકૃતિ અહીંયા મિત્રો જે જગ્યા આપેલી છે તેમાં નામ નિર્દેશ આકૃતિ દોરવાની રહેશે પ્રયોગ પદ્ધતિની વાત કરીએ તો અહીંયા આ પ્રયોગમાં તમારે બ્યુરેટમાં પચાસ એમએલ એનએ ઓએચનું દ્રાવણ ભરી સ્ટેન્ડની મદદથી ઊભી ગોઠવાનું છે એક બીકરમાં દસ એમ એલ એસ સીએલનું દ્રાવણ લઈ તેમાં ફિનોલ્ફથેલિનના બે ટીપાં ઉમેરવાના છે દ્રાવણનો રંગ નોંધવાનો રહેશે બીકરને આકૃતિમાં દર્શાવવા મુજબ બ્યુરેટ નીચે મૂકવાનું છે હવે બ્યુરેટમાંથી બીકરમાં એક એક ટીપું એનએ ઓએચનું ઉમેરવાનું છે અને મિશ્રણને હલાવતા રહેવાનું છે જ્યારે બીકરમાનું મિશ્રણ આછા ગુલાબી રંગનું બને તે વખતે બ્યુરેન બ્યુરેટ બ્યુરેટનો કોક બંધ કરવાનો છે અને આંક છે એનો મિત્રો તમારે નોંધપોથીમાં નોંધવાનો છે વપરાયેલા એનએ ઓએચનું કદ શોધવાનું છે અને આ રીતનું પુનરાવર્તન કરવાનું છે હવે અહીંયા તમારે રાસાયણિક પ્રક્રિયાનું જે સમીકરણ છે એની વાત કરીએ તો બેઝ એટલે કે એનએ ઓએચ પ્લસ એચ સી એલ એસિડ એનું રાસાયણિક પ્રક્રિયા થઈ ક્ષાર એને સી અને એચ પાણી બને છે તો આટલી વાત કરી હવે આપણે નિર્ણય ઉપર જઈશું નિર્ણય પહેલાં મિત્રો આપણે અવલોકન કોષ્ટકની અંદર અવલોકન નોંધી લઈશું જેની અંદર બીકરમાં એચ સીએલનું દ્રાવણ બરાબર તો દસ એમ પ્રારંભિક આંક પચાસ એમએલ અંતિમ આંક તેનો મિત્રો બિરેટમાં એનએ ઓએચના દ્રાવણનું વાંચનમાં ત્રીસ એમ એલ હશે અને વપરાયેલા એને એનએ ઓએચનું દ્રાવણ એમાં વીસ એમએલની જરૂર પડશે એવી રીતે બીજું છે બિકર્મ નું દ્રાવણ દસ ml લઈએ તો એનો પ્રારંભિક આંક તીસ એમ પછી અંતિમાંક અગિયાર એમ અને વપરાયેલો તો એને નું દ્રાવણમાં ઓગણીસ એમ તો સરેરાશ કેટલું વપરાયું તો ઓગણીસ પોઈન્ટ પાંચ વપરાયું હશે આના આધારે આપણે નિર્ણય ઉપર આવીએ તો આમ એસિડ અને બેજ વચ્ચેની પ્રક્રિયાથી ક્ષાર અને પાણી બને છે જે તટસ્થીકરણની પ્રક્રિયા છે વિદ્યાર્થી મિત્રો આ પ્રયોગની વાત કરી તેના આધારે આપણે જ્ઞાન ચકાસણી કરી લઈએ તો અહીંયા કેટલાક વિકલ્પ આપેલા છે જેમાં આપેલો વિકલ્પ છે નીચેના પૈકી ક્યુ દ્રાવણ વધુ બેઝિક નથી તો જવાબ આવશે પીએચ અગિયાર બરાબર તો પીએચ અગિયાર પોઈન્ટ પાંચ છે એ મિત્રો બેઝિક છે બીજું છે એનએ એનએચ ફોર સીએલના જલીય દ્રાવણની પીએચ કેટલી હશે તો એમાં મિત્રો આવશે પીએચ લેસ દેન સેવન

બીજું સૂચક જે દ્રાવણ એસિડ અને બેડની હાજરીમાં રંગ પરિવર્તન કરે છે તેને સૂચક કહે છે તો આ વાત કરી વિદ્યાર્થી મિત્રો આપણે પ્રયોગ નંબર છની તમારે અહીંયા તમારા જ શિક્ષક સૂચન મારશે અહીંયા તમને ગુણ આપશે આ પ્રયોગના આધારે તમારે સહી કરશે એટલે કે શિક્ષકની અહીંયા મિત્રો સહી કરશે પ્રયોગની તપાસીને અને વધારે તમારી આ પ્રયોગ વિશે માર્ગદર્શનની જરૂર હોય તો અહીંયા માર્ગદર્શન પણ આપેલ છે આ માર્ગદર્શનનો ઉપયોગ તમે કરી તમારી પરીક્ષામાં વધુમાં વધુ માર્ક્સ આ પ્રયોગમાં લાવી શકો છો તો ચાલો વિદ્યાર્થી મિત્રો આશા રાખીએ છીએ તમને આપણો વિડીયો પણ ગમ્યો હશે અને વિડીયો ગમ્યો હોય તો મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા